કેશોદમાં વેચાણ કરી આપવાનો વિશ્વાસ આપી જૂની કાર લઈ 4,05,000 ની છેતરપિંડી થતા બે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કેશોદમાં રહે નિવૃત્ત જીવન ગાળતા માલદેભાઈ મેરામણભાઈ નંદાણીયાએ જૂની બલેનો કાર વેચી નવી i20 કાર ખરીદવા નક્કી કર્યું હતું। આથી તેમણે અન્ય વ્યક્તિ મારફત મોરબીના મુકેશ રણમણલાલ શેઠિયાનો સંપર્ક કરી તેને જૂની કાર વેચી જે કાંઈ રકમ ઉપજે તે રકમ બાદ કરી બાકીની રકમ લોનથી ચૂકવી આપી નવી કાર ખરીદવાની વાત કરી હતી, જેમાં પંજાબ ચંદીગઢ શોરૂમ પરથી i20 નવી કાર 12,33,000 માં ખરીદવાનું નક્કી કરાયું હતું। હવે જૂની કાર વેચવાની વાત આવતા મોરબીના મુકેશ શેઠિયાએ રાજકોટના મયુર પ્રવીણભાઈ ગોહિલનો સંપર્ક કરાવી તેમની કાર જોયા પછી કિંમત નક્કી કરવા સહમતી સધાઈ હતી। તે મુજબ રાજકોટના મયુરે કેશોદ આવી કાર જોઈ 4,05,000 કિંમત નક્કી કરી હતી, જે કિંમત કાર માલિકને યોગ્ય લાગતા કારનો સોદો નક્કી થયો હતો। બાદ આ મયુર નામનો શખ્સ કાર વેચાણ થશે કે તુરંત રકમ ચૂકવી આપશે તેમ વિશ્વાસમાં લઈ કાર લઈ ગયો હતો। આ બાજુ કેશોદના કાર માલિકે જૂની કારનું પેમેન્ટ બાદ 8,28,000 કેશોદ SBI બેંક મારફત પંજાબના ચંદીગઢના કાર શોરૂમને ચૂકવી આપ્યા હતા, પરંતુ પૂરતું પેમેન્ટ ન ચૂકવાતા શોરૂમ દ્વારા કાર આપવામાં આવી ન હતી, જેથી કાર માલિકે મોરબી અને રાજકોટના બંને શખ્સો સાથે વાત કરતા પંજાબ બંધ છે જેવા જુદા જુદા બહાના બતાવી 4 મહિના જેવો સમય પસાર કરવા છતાં રકમ ન ચૂકવાતા કાર માલિકે પંજાબના કાર શોરૂમને બાકીનું પેમેન્ટ ચૂકવી નવી કાર છોડાવી લીધી અને જૂની કાર 4,05,000ની રકમ ન ચૂકવનાર મોરબી અને રાજકોટના બંને શખ્સ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને મદદગારીની ફરિયાદ નોંધાવી છે।